આ ક્ષણે તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે અત્યારે તમે જીવન છો ખરું ને સદગુરુ એ તો ઠીક છે સદગુરુ પણ મારી પાસે હજાર રૂપિયાનું બંડલ પડ્યું છે પણ મને નથી સમજાતું કે હું શું કરું સરસ અત્યારે એ પણ મહત્વપૂર્ણ છે પણ આ ક્ષણે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે તમે જીવન છો ખરું ને કારણ કે તમે જીવિત છો તેથી તમારો પરિવાર મહત્ત્વનો બની ગયો છે તમારા પૈસા મહત્ત્વના બની ગયા છે તમારો દેશ મહત્ત્વનો બની ગયો છે અને ઘણી બાબતો મહત્વની બની ગઈ છે ફક્ત એટલા માટે કારણ કે તમે જીવિત છો અને અત્યંત અગત્યની વાત છે અત્યારે તમે જીવિત છો તે આ ક્ષણે તમારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે તો ધારો કે ધારો કે આવતીકાલે સવારે તમે ઉઠ્યા તમે જાણો છો કે રોજ પૃથ્વી પર આશરે અઢી લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે કુદરતી રીતે અઢી લાખ લોકોના મોત થયા પણ તેમાં તમે નથી આવતીકાલે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તપાસો શું હું જીવિત છું જો તમે જીવિત છો તો શું તમે સ્વયંને એક મોટું સ્મિત આપશો જો તમે જીવિત હો તો જો તમે નથી તો હું તમને માફ કરીશ શું તમે સ્વયંને એક મોટું સ્મિત આપશો જો તમે જીવિત હો તો અને જો અઢી લાખ લોકો મૃત્યુ પામે છે તો ઓછામાં ઓછા વીસથી થી ત્રીસ લાખ લોકો તેમની નિકટની વ્યક્તિને ગુમાવી બેસે છે તો તમે તમારા જીવનમાં અત્યંત અગત્યના હોય તેવા ત્રણ ચાર લોકોને તપાસો તે હયાત છે વધુ એક મોટું સ્મિત પછી તમે સમય તપાસો સાડા અગિયાર થયા છે તમે હજી જીવિત છો આને મજાક ના સમજતા અહીં જે ટીકટીક કરી રહ્યું છે તે ઘડિયાળ નથી તમારું જીવન છે સમય પસાર નથી થઈ રહ્યો જીવન પસાર થઈ રહ્યું છે અને અત્યારે બાર વાગ્યા છે તમે હજી પણ જીવિત છો તમારે મને વચન આપવું પડશે જ્યારે પણ તમે ઘડિયાળ જોશો ત્યારે પોતાની સ્મિત આપશો જો તમે જીવિત હો તો જો તમે મૃત હો તો તમને છૂટ છે પણ ઘણા લોકો રસ્તા પર એવી રીતે ચાલી રહ્યા છે જાણે તેઓ પોતાની કબર માટે અભ્યાસ કરી રહ્યા હોય ચિંતા નથી તે કુદરતી રીતે જ આવશે પ્લીઝ મૃત્યુ અત્યંત કુશળ છે તેને પ્રેક્ટિસની જરૂરત નથી જ્યારે તે આવે છે બોમ સો ટકા આવે છે કોઈ પણ વ્યક્તિ કદી પણ બિનસરકારક રીતે નથી મર્યું લોકો બિનસરકારક રીતે જીવે છે પણ કોઈ બિનસરકારક રીતે મરતું નથી તો શું તમે મને આ વચન આપશો જ્યારે પણ તમે ઘડિયાળ જોશો ત્યારે તમે સ્વયંની સ્મિત આપશો હજી પણ જીવિત હજી પણ જીવિત તમે નથી જાણતા કે આ કેવી રીતે ચાલી રહ્યું છે શું તમે જાણો છો શું તમે જાણો છો આ કેવી રીતે થઈ રહ્યું છે ના અને ઘણા લોકો જેઓ મારી ને તમારી જેમ હયાત હતા પૂપ અને તે ગાયબ થઈ ગયા એકદમ ગાયબ પછી ક્યાંય જોવા નથી મળતા જો તમે ક્યારેક ક્યારેક તમારી નશ્વરતા વિશે વિચારો છો તો આ વિચાર તમને ઉદાસ કરી દેશે તે તમને ગભરાવશે જો તમે દરેક ક્ષણે તેની સાથે જીવશો તો તે તમને અત્યંત ઉત્સાહિત અને જીવંત બનાવી દેશે કારણ કે બસ આ જ એક વાત છે કે આ જીવન કાયમ માટે નથી આ કેવળ ટૂંકા સમય માટે જ છે અને તમે જેટલા વધુ આનંદિત રહેશો તેટલું જ તે વધુ ટૂંક બનશે અને જો તમે પરમાનંદમાં લીન હશો તો ગાયબ નહીં લાગે હા જો તમે તેને લાંબુ ખેંચવા માંગતા હો તો તમારે પોતાને દુઃખી કરવું નહીં તેને ગાયબ થતા વાર નહીં લાગે જો તમે સ્વીકારી લો છો જો તમે તે રીતે જીવો કે દરેક ક્ષણે તમે કદર કરો એક વસ્તુની અને એક જ વસ્તુની કે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ બાબત એ જ છે કે તમે આ સમયે જીવિત છો જીવિત હોવું પૂર્ણ રીતે જીવિત હોવું સો ટકા જીવંત હોવું એ જ સૌથી અગત્યની બાબત છે કારણ કે જો કોઈ વસ્તુ સો ટકા જીવંત હોય તો જ તમે તેમાંથી કશુંક સુંદર બનાવી શકો છો જુઓ માની લો કે તમારા ઘરમાં એક નાનો છોડ છે અથવા તો માની લો કે એક નાનો આંબો છે જે આવો છે જે બસ તમારી નકલ કરી રહ્યો છે શું તમે તેમાંથી ઘણી બધી મીઠાશ મેળવી શકો ના તે વિશાળ સ્તરે જીવંત છે હવે તમે તેનાથી મીઠાશની અપેક્ષા કરી શકો કોઈએ જીવનતા મને શીખવવું નથી પડતું કે મહેરબાની કરીને મીઠાશ આપો તે કોઈ પણ રીતે મીઠાશ આપશે ખરું ને દુઃખી લોકોને એવું શીખવવું પડે છે કે મહેરબાની કરીને પ્રેમાળ બનો પ્લીઝ લોકો સાથે સારો વ્યવહાર રાખો તેમના પ્રત્યે વિનમ્રતા દાખો આમ કરો તેમ કરો આ બધું જરૂરી છે કારણ કે એક રીતે તમે અડધા જ જીવંત રહ્યા છો જો તમે સંપૂર્ણપણે જીવંત હોવ તો એ કુદરતી છે કે માનવ ચેતનાની પ્રકૃતિ જીવનના દરેક ક્ષણે મીઠાશ આપતી રહે અમે નથી જાણતા કે તમે કોઈ મહાન કાર્યો કરશો કે નહીં અમે નથી જાણતા કે તમે માઉન્ટ એવરેસ્ટ સર કરશો કે નહીં અમે નથી જાણતા કે તમે મિસ્ટર બોલ્ટ કરતા ઝડપી દોડશો કે નહીં અમે નથી જાણતા કે તમે વિશ્વના સૌથી ધનાઢ્ય પુરુષ કે મહિલા બનશો કે નહીં પણ આ એક કાર્ય તો તમારે કરવું જ જોઈએ આ એક કાર્ય જેના તમે યોગ્ય છો આ એક વસ્તુ જે સો ટકા તમારા હાથમાં છે કે તમે અહીં એક આનંદિત મનુષ્ય તરીકે જીવી શકો છો આપણામાંની દરેક વ્યક્તિ માટે આટલું કરવું શક્ય છે આપણી આસપાસની દુનિયાને સુધારવાની આપણી ક્ષમતા વિવિધ વાસ્તવિકતાઓને આધીન છે કેટલી ચીજો સફળ નીવડે છે તો કેટલીક અસફળ કારણ કે તેમાં ઘણા બળોનો સમાવેશ થાય છે કેટલીક વખત આ બધું જાતે જ ઠીક થઈ જાય છે અને કેટલી વખત નથી થતું પરંતુ આપણા જીવનમાં આપણે જે કંઈ કરી શકીએ છીએ તે કરીશું કે નહીં તે આના દ્વારા નક્કી થાય કે જો તમે તમારી પોતાની પ્રકૃતિ દ્વારા જ આનંદિત રહો છો જો તમને પીડાયાતનાનો કોઈ ભય નથી જ્યારે તમને પીડાનો કોઈ ભય નહીં હોય ત્યારે જ તમે પૂરજોશથી જીવનમાં આગેકૂચ કરવાની હિંમત કરશો તમે જે કાંઈ પણ કરી શકો તે કરશો આપણા જીવનમાં આપણે ન કરી શકીએ તેવા કાર્યોને આપણે ન કરીએ તો તેમાં કોઈ વાંધો નથી પણ આપણે જે કરી શકીએ તે આપણે ન કરીએ તો આપણું જીવન દુર્ભાગ્યપૂર્ણ બની જશે અમારી ઈચ્છા અને મારા આશીર્વાદ છે કે તમે આવા દુર્ભાગ્ય ન બનો તમે જે કાંઈ પણ કરી શકો છો તે તમારા આ જીવનમાં થવું જ જોઈએ જો તેને થવાનું હોય તો એની માટે જે મૂળ વાતાવરણની જરૂર છે તે એ છે કે તમે તમારી પ્રકૃતિ થકી એક આનંદિત મનુષ્ય બનો ટાઈમ કેટલો થયો પણ જીવંત થેન્ક થેન્ક યુ યુ